નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અર્થવ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું છે. જીઆઈડીસીમાં આવેલા ખ્વાજા ચોકડી નજીક અર્થવ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે ત્યાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી છે. તો જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે. ત્યારે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીનો ફાયરનો જે સ્ટાફ હતો જે ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જો કે આગ વિકરાળ હોય ત્યારે આસપાસની કંપની તેમજ નગરપાલિકાના ફાયર ટેન્ડરોનો પણ કામે લગાવવાની ફરજ પડી હતી. 15 જેટલા ફાયર ફાઇટરો 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાની થઈ નથી અને કંપનીમાં સોલ્વન્ટ ડિસ્ટનેશન્સના ધડાકાભેર આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખ્વાજા ચોકડીથી નજીક આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં જે સોલ્વન્ટ ડિસ્ટિલેશનનું એમનું છે કામગીરી, ત્યાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી. જો ઘટનાની માહિતી મળતા ડીપીએમસી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ફાયર ટેન્ડરો તથા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયેલા તથા આગ વધારે ફેલાતી હોવાથી વધારાની મદદ માટે આજુબાજુના ફાયર સર્વિસ, બધા નગરપાલિકાઓ, પાનોલી અને ઝઘડિયા તથા પ્રાઇવેટ કંપનીના પણ બોલાવી લીધેલા અને અંદાજે 12 થી 15 ફાયર ટેન્ડરોની કામગીરી દરમિયાન 2 કલાકની જહેમત બાદ હવે આગ કાબૂ મળી. કોઈ કેજ્યુઆલિટી? કોઈને કશું ઈજા કે કેજ્યુઆલિટી કશું નથી.